તો પ્રથમ વરસાદમાં જ દિલ્હી પણ શુક્રવારે જળમગ્ન બની ગયું. છેલ્લા 88 વર્ષમાં પ્રથમ વખત દિલ્હીમાં જૂન મહિનાની અંદર એક જ દિવસમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, જેને લઈને રાજધાનીના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા. થોડા દિવસ પહેલા કાળઝાળ ગરમી અને હવે વરસાદી પાણી ભરાવાથી સ્થિતિથી દિલ્હીવાસીઓની હાલત કફોડી બની ગઈ છે. સતત 3 કલાક સુધી મુશળધાર વરસાદ ખાબક્યો, જે ગરમીથી રાહત આપતો ગયો પરંતુ આફત પણ લઈને આવ્યો. વરસાદને કારણે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. એરપોર્ટના ટર્મિનલ 1માં છત ધરાશાયી થતા કેબ ડ્રાઈવરનું મોત થયું, જે દુર્ઘટનામાં અન્ય 6 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. તો આ તરફ રોહિણીના પ્રેમનગર વિસ્તારમાં કરંટ લાગવાથી 39 વર્ષીય વ્યક્તિએ જીવ ગુમાવ્યો. એટલું જ નહીં, ઉસ્માનપુરાની અંદર વરસાદના પાણીમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કે શાલીમાર બાગ વિસ્તારમાં અંડરપાસની અંદર ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી 20 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો હોવાનો પોલીસનો દાવો છે. તો ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ દુર્ઘટના સર્જાઈ, નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ, જેમાં 6 બાળકો દટાઈ ગયા. જો કે 3 બાળકના મોત નિપજ્યા છે. તો આ તરફ પ્રથમ વરસાદે સરકારી વ્યવસ્થાઓની પણ પોલ ખોલી, રાજધાનીના પોશ વિસ્તારોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાવાથી સ્થિતિ સર્જાઈ અને હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા. તો અલગ અલગ વિસ્તારો છે, દિલ્હી, ગુરુગ્રામ, ગાઝિયાબાદમાં જે રીતે વરસાદ ખાબક્યો તેના કારણે દિલ્હીવાસીઓની મુસીબતમાં વધારો થઈ ગયો. અનેક રસ્તાઓ પાણીની અંદર જળમગ્ન થઈ ચૂક્યા હતા, વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સાથે કેટલીક દુર્ઘટનાઓ પણ સર્જાઈ છે. આ પરિસ્થિતિ જોવા મળી દિલ્હી, ગુરુગ્રામ અને ગાઝિયાબાદની. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ દ્રશ્યો, જેમાં જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે.